હેલો ફ્રેન્ડ આપણી યુટ્યુબ ચેનલ હિરેન ઉપારેલીમાં મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે ગ્રોમ ફીનાનાના જે પ્લાન્ટ છે એની ઉપર આપણે વાત કરું મિત્રો કે એ ગયા વર્ષના જે એમાં જે મગફળ ટાઈપના જે ફૂલ આવેલા છે મિત્રો એ મેં સાચવીને રાખેલા હોય છે કે મારી પાસે એના બીજ છે એટલે હું બીજ એ રીતે દર વખતે સાચવીને રાખું એટલે નેક્સ્ટ ટાઈમ પાછું નેક્સ્ટ સિઝનમાં આપણે વાવી શકીએ બાકી મિત્રો ચોમાસાની ઋતુમાં એ પ્લાન્ટની ડાળીને પણ તમે એ પ્લાન્ટ એમાંથી તૈયાર કરી શકો છો પણ મારી પાસે ઘણા આ બધા બીજ છે આવા કે ઘણી જગ્યાએ જે જે જગ્યાએ આપણે એ પ્લાન્ટ તૈયાર કરવાની ગણતરી હોય એ તૈયાર થઈ શકે છે આ અગિયાર વર્ષનો છોડ મિત્રો તમે જોયો કે એમાંથી બીજ મેં પકવેલા અને એ પાકી ગયેલા બીજને આ રીતે મેં સુરક્ષિત જગ્યાએ એક નાના નાના રોપ મેં તૈયાર કરેલા છે આ ગ્રોમ ફીનાના મિત્રો ઘણા નામ છે એ ગ્રોમ ફીના તરીકે પણ ઓળખવામાં આવે છે ગ્લોબી અમરનાથ તરીકે પણ એને ઓળખવામાં આવે છે ગોલ કમલ ગોલ મખમલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે ગોલ કમલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે આ રીતે મિત્રો સરસ પ્લાન્ટ મેં આ રીતે તૈયાર કરી દીધો છે ને એમાં શરૂઆત તમે જોવો છો એક મગફળ ટાઈપનું એક પિંક કલરનું સરસ મજાનું એમાં ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે તો એ છોડમાં એક આ રીતે બ્લેક કલરનો મૂળવર્ધક એક પાવડર છે એ મૂળવર્ધક પાવડર મેં માટી સાથે મેં મિક્સ કરી દીધો છે જેથી મૂળનો વિકાસ ઝડપથી અને સારો થશે બીજો માટી છે એ સ્મૂથ ચીકણી માટી પસંદ નથી એટલે જ આપણે સ્મૂથ આપણે માટી લેશું જેથી એમાં સરળતાથી ફ્લાવરિંગ થઈ શકે અને આપણો છો જે છોડ છે એ મિત્રો હેલ્ધી રહે અને એનો વિકાસ મિત્રો સરસ અને સારો રહે ત્યારબાદ એક મહિના પછી આ રીતે એક ફર્ટિલાઇઝર યુરિયા નામનું ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરેલો છે કે એ ફર્ટિલાઇઝરથી એ છોડની વૃદ્ધિ સારી થશે એમાં નાની મોટી ઘણી ડાળીઓ એમાંથી નીકળશે તો દરેક ડાળી ઉપર આવું મગફળ ટાઈપનું ગ્લોબી અમરનાથ કે ગ્લોબ ફીના તરીકે જે ઓળખવામાં આવે છે એમાં ફ્લાવરિંગથી સરસ મજાનો દેખાવ મિત્રો આપના પ્લાન્ટમાં આવશે તો જરૂર આપ મિત્રો આ પ્લાન્ટ આજુબાજુની નર્સરીમાંથી કે બીજ સ્ટોરમાંથી આપ બીજ પણ મંગાવી શકો છો એક સો આપણે વધારવા માટે એક સરસ મજાનો આ એક પ્લાન્ટ છે તો આપ મિત્રો વિડીયો જોયો ગમ્યો તો લાઇક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર